જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની ચૈતી એન્કર પાવી બામણિયા. સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડ ન્યૂઝ 17 ડિજિટલ લાઈવ. હરમેશ સત્યની સાથે. સુરત મહાનગરપાલિકા અને વન વિભાગના સંયુક્ત ઉપક્રમે 5મી જૂન પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત વન આદિજાત મંત્રી શ્રી ગણપતસિંહ વસાવા તથા વન આદિજાત રાજ્યમંત્રી શ્રી રમણભાઈ પાટકરે નવી સિવિલ કેમ્પ્સ ખાતે વૃક્ષારોપણ કર્યું હતું. આ વેળાએ મંત્રીશ્રીઓ તથા અન્ય પદાધિકારીઓ અધિકારીઓએ કોરોના વોરિયર્સ, ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ તુલસીના રોપા અર્પણ કરી સન્માનિત કર્યા હતા. આ વેળાએ નવી સિવિલ હોસ્પિટલના ઓડિટોરિયમ ખાતે યોજાયેલા કાર્યક્રમ પ્રસંગે મંત્રી શ્રી વસાવાએ જણાવ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં વૃક્ષોનું અનેરું મહત્વ રહેલું છે. ગ્લોબલ વોર્મિંગના પડકારો સામે કરવા જ માટે જળ, જમીન અને વાયુ પ્રદૂષણને ઘટાડીને વધુમાં વધુ વૃક્ષોનું વાવેતર કરીને ભાવિ પેઢી માટે સ્વચ્છ પ્રાકૃતિક વારસાનું નિર્માણ કરવા આહ્વાન કર્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું કે મહાનગરપાલિકા વિસ્તારમાં આગામી 1 મહિના દરમિયાન 2 લાખ તુલસીના રોપાનું વિતરણ કરવામાં આવશે. તાઉતે વાવાઝોડાના કારણે જે વૃક્ષો ધરાશયી થયા છે તેના સ્થાને નવા વૃક્ષો વાવેતર કરવાનો નિર્ધાર વ્યક્ત કરતા મંત્રીશ્રીએ કહ્યું કે 2003ના વર્ષમાં વન વાહન વિસ્તારમાં 25 કરોડ વૃક્ષો હતા, જે 2017માં વધીને 34 કરોડે પહોંચ્યા છે. રાજ્ય સરકારના અવિરત પ્રયાસોના કારણે ભારત સરકારના 2017ના સર્વે અનુસાર રાજ્યના વન ક્ષેત્ર વિસ્તારમાં 100 ચોરસ કિમીના જંગલ વિસ્તારમાં વધારો થયો હોવાનું મંત્રીશ્રીએ કહ્યું હતું. મહાનગરપાલિકાના મેયર શ્રી હેમાલીબેન બોતાવાલાએ જણાવ્યું હતું કે મહાનગરપાલિકાએ છેલ્લા 5 વર્ષમાં BRTSના ડિવાઇડર, તળાવો, બાગ બગીચાઓ 10 લાખથી વધુ વૃક્ષોનું વાવેતર કર્યું છે. મ્યુનિ કમિશનર શ્રી બંછાનિધિ પાનીએ સ્વાગત પ્રવચન કરતાં જણાવ્યું હતું કે કોરોનાની પહેલી અને બીજી લહેરના કારણે આપણને સમજાયું છે કે પ્રકૃતિ સાથે ખભે ખભા મિલાવીને નહીં ચાલીશું તો માઠા પરિણામો આવશે. આજે અન્ય શહેરો કરતાં સુરત મહાનગરપાલિકા વિસ્તાર 18% વૃક્ષો ધરાવે છે, જેમાં કતારગામ અને અટવા ઝોન વિસ્તારોમાં સૌથી વધુ વૃક્ષો છે. પાલિકાએ બાયોડાયવર્સિટી પાર્ક, સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ, ઘન કચરાનો સુયોગ્ય નિકાલ જેવા અનેક પગલાઓથી પર્યાવરણનું જતન થાય તે માટેના પગલાઓ લીધા છે. આ વેળાએ ધારાસભ્ય શ્રી સર્વશ્રી અરવિંદ રાણા, પ્રવીણભાઈ ગોકારી, વિવેકભાઈ પટેલ, ડિરેક્ટર મેયર શ્રી દિનેશ જોધાણી, સ્થાયી સમિતિના ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ, ઈ કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારી શ્રી DS ગઢવી, મન્ય વન સંરક્ષક શ્રી CK સોનવડે, નાયબ વન સંરક્ષક શ્રી પુનિત નેયર, સિવિલના તબીબી અધિક્ષક ડૉક્ટર રાગિણી વર્મા તેમજ ડૉક્ટરશ્રીઓ, નર્સિંગ સ્ટાફ, વન વિભાગ તથા મહાનગરપાલિકાના ગાર્ડન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17, હરમેશ સત્યની સાથે.